यही संकल्प हमारा, यही संकल्प हमारा, देवता बने बने यह धरती सर्व संकल्प हमारा। विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण, यही संकल्प हमारा, यही संकल्प हमारा। नवयुग निर्माणी ऋषि चिंतन चैनलमां आप सौनું હાર્દિક સ્વાગત છે। યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું। મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘ દ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી, પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે, જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે। તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન અંશદાન જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે। તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે માનસિક વિકાસ અને આત્મજ્ઞાન। મહાન પુરુષો એટલા માટે કામ કરે છે કે તેમને જોઈને બીજા અનેક લોકો પણ એક કામમાં સહયોગ આપે છે અને એવા પ્રકારના કાર્યોથી આત્મવિકાસ કરે। જે લોકો બધાના હિતમાં પોતાનું હિત જુએ છે અને જેઓ લોક કલ્યાણની ભાવનાઓથી પેરાઈને કાર્ય કરે છે તેમને કોઈ પ્રકારનો મોહ અથવા શોક થતો નથી, તે મૃત્યુથી પણ ડરતો નથી, તેઓ સદાય આનંદની સ્થિતિમાં રહે છે। યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મનંતમા બીજાનથ તંત્રક મોહક શોક એકત્વમ અનુપશ્યંતિ। માનસિક વિકાસનું છેલ્લું લક્ષ્ય આપણે પોતાને એ મહાન તત્વ સાથે જોડવાનું છે, એનાથી બધા પ્રાણીઓ ઉત્પન્ન થયા છે, જેમાં તે રહે છે અને છેલ્લે તેમાં જ ભળી જાય છે। બધી નદીઓ સાગર પાસેથી પોતાનું પાણી અથવા જીવન પ્રાપ્ત કરે છે અને સાગરની તરફ આગળ વધે છે અને છેલ્લે સાગરમાં સમાઈ જાય છે। જ્યારે માણસ પોતાના વ્યક્તિત્વને સમાજરૂપી સાગરમાં સમર્પણ કરવાને જ પોતાનું લક્ષ્ય બનાવી લે છે ત્યારે
તેને સમાજના સુખમાં પોતાનું સુખ દેખાય છે અને તેના બધા વિચાર અને ક્રિયાઓનું લક્ષ્ય સમાજનું હિત વધારવાનું હોય છે. એને સુવિકસિત વ્યક્તિનું નિર્માણ કરવાનું છે. અખંડ જ્યોતિ, નવેમ્બર 1958, પેજ નંબર 18. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.